નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, 12 વાગ્યા સુધી આ લોકશાહીનું મહાપર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવ્યું અને હજી પણ લોકોમાં ઉત્સાહ, ઉમંગ અને આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા જે પ્રમાણે વ્યવસ્થામાં જે અલગ અલગ લોકોને હાલાકી પડી રહી છે, તે જ પ્રમાણે મંડપની બેઠક વ્યવસ્થા વીર ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે અમે આપને જે સ્પાર્ક ન્યૂઝના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મિત્રો, આ વ્યવસ્થા અંતર્ગત વિશેષ માહિતી માટે સામાજિક કાર્યકર્તા અમારી પાસે કમલેશભાઈ ઉપસ્થિત છે. કમલેશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે પ્રમાણે અત્યારે લોકશાહીનું મહાપર્વ ઉજવવા જઈ રહ્યું છે, લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે, લોકો મતદાનની લાઈનોથી કંટાળ્યા છે, લોકો મતદાનની લાઈનોથી કહી રહ્યા છે કે હવે વ્યવસ્થા નથી, બેસવાની વ્યવસ્થા નથી, મંડપની વ્યવસ્થા નથી, કયા પ્રકારની તૈયારીઓ છે, લોકો કઈ કઈ પરિસ્થિતિનો હાલ અત્યારે સામનો કરી રહ્યા છે? હાલમાં તો જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર લોકસભાની ચૂંટણીનું મહાપર્વ છે, ત્યારે વોટિંગ વધુમાં વધુ કરવું તેવું આપણે લોકોને પણ કરીએ છીએ, જાગૃતતા પણ લાવીએ છીએ. પરંતુ હાલમાં તમે બતાવીશ કે આજે જગ મૂક્યા છે, પરંતુ અહીંયા આગળ ગ્લાસો નથી, એટલે પરિસ્થિતિ એ છે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ પીવાના પાણીની વ્યવસ્થાની અંદર જે જગમાં પાણી હોવું જોઈએ, પાણી પણ નથી, ગ્લાસો પણ નથી. બીજી વસ્તુ કે અહીંયા આગળ મંડપની કોઈ વ્યવસ્થા નથી, જે મંડપ વ્યવસ્થિત એ રીતે હોવા જોઈએ કે જેને લીધે છાંયડો જળવાય. આજે પુષ્કળ પ્રમાણમાં જ્યારે તાપને તડકો છે, ત્યારે ઘણા મતદારો અહીંયા આગળ આવતા હોય છે, સિનિયર સિટીઝનો આવતા હોય છે, સાથે જે નવા યુવા જે મતદારો છે, આ નવા યુવા પણ મતદારો પણ અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે તમે જોઈ શકો છો કે લાંબી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. એટલે એક મતદાર લગભગ 10 મિનિટ સુધી એનો લાઈન નથી આવતો. એટલે ખાસ કરીને અહીંયા આગળ જ્યારે મતદાનની વાત કરવામાં આવે, ત્યારે જે ચૂંટણી અધિકારીઓએ જે વ્યવસ્થા રાખવાની જરૂર છે, પરંતુ હાલમાં જે કહેવાય છે કે લાલિયાવાડી ચાલી રહી છે, એના કારણે આજે વડોદરા શહેરની અંદર જે મતદાનની ટકાવારી સારી થવી જોઈએ એની જગ્યા ઉપર આજે હાલમાં પણ જે બપોરના 12 વાગ્યા 1 વાગો આવ્યો, છતાં પણ જે કહેવાય છે કે મતદાનની ટકાવારી ઓછું આવી રહ્યું છે. અને ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે જે વ્યવસ્થા કરવામાં આવી હોય કે જે વ્યવસ્થા વ્યવસ્થિત લાઈનમાં ઊભું રાખવાની છે, એ સુરક્ષા એજન્સીને પણ એક કામગીરી સોંપવામાં આવી છે, સુરક્ષા એજન્સી પણ નિષ્ફળ ગઈ છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ મતદાન ઓછું થવાનું મુખ્ય કારણ એક જ છે કે લોકો અહીંયા આગળ મતદાન કરવા માટે તો આવી જ રહ્યા છે, જે તે જગ્યા ઉપર જે બૂથ પર આવી રહ્યા છે, પરંતુ જે સમયનો જે લિમિટ હોવી જોઈએ કે જે લોકોને તરત જ મતદાન થઈ જવું જોઈએ, પરંતુ તરત મતદાન નથી થતું, લગભગ અડધો કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. ઘણા મતદારો તો એવા પણ છે કે જે હયાત છે અને એ લોકોને મૈયત જાહેર કરવામાં આવ્યા છે, એટલે ઘણા લોકો એવા પણ મતદારો છે કે જે મતદાન કરવા માટે આવતા હોય છે, પરંતુ ફરીથી નિરાશ થઈને પરત પાછા જતા હોય છે. અમુક લોકોના નામ અહીંયા ગાડી નથી, બીજી સ્કૂલોમાં છે, બીજી સ્કૂલોના ત્રીજી સ્કૂલોમાં છે, એટલે લોકો ગોલ 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 ફરી રહ્યા છે. એના કારણે મતદાન ઓછું થવાનું આ મુખ્ય કારણ છે. અને અમને એવું લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આની અંદર પણ ષડયંત્ર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે એક વિકસિત શહેર કહેવામાં આવે છે, પરંતુ જે મતદાનની વાત કરીએ તો વ્યવસ્થા અંતર્ગત જે મંડપની, ખુરશીની, પાણી પીવાની, વૃદ્ધો માટે બેઠકની વ્યવસ્થા, એનો કોન્ટ્રાક્ટ સુરતમાં આપવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી રહી છે. શું કહેવા માંગો છો? વડોદરા વેલ એજ્યુકેટેડ લોકો છે, સારા એવા કોન્ટ્રાક્ટરો છે, પરંતુ આ કોન્ટ્રાક્ટ સુરતમાં આપવામાં આવ્યો છે, તેને લઈને મતદાન ઓછું થઈ રહ્યું, તમારા અંતર્ગત શું કહેવા માંગો છો? હા, તો ચોક્કસથી એવું પણ કહી શકાય, કારણ કે વડોદરા શહેરની અંદર અનેક કોન્ટ્રાક્ટરો છે, અનેક સુવિધાઓ કરનારા લોકો પણ છે, પરંતુ સુવિધાનો અભાવ કેમ છે એનું પણ કારણ શોધવું જોઈએ. પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આની અંદર કોઈક મોસ્ટ મોટા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટેનો આ એક ષડયંત્ર છે. સાથે જે તમે જો કે જે મંડપની વ્યવસ્થા કરવાની હોય છે, જે જગ્યા ઉપર ખુરશી ટેબલ લગાવવાના હોય છે, જે જગ્યા ઉપર લોકોને સારી સુવિધા આપવાની જરૂર છે, ત્યાં ગાડી પંખા પણ નથી, ટેબલ પણ નથી, ગાદલા પણ નથી કે કોઈ પણ જાતની સુવિધા નથી. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ચૂંટણી અધિકારીઓને જે કોઈક ને કોઈ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચ્યું છે, તો તેઓની સામે પણ એક્શન લેવામાં આવે. કારણ કે મતદાન ઓછું કેમ થાય છે એ સમજાતું નથી, કારણ કે આજે લોકો ડોર ટુ ડોર ઘરેથી બહાર તો નીકળે છે, મતદાન કરવા માટે પણ આવે છે, પરંતુ જ્યારે મતદાન મથક પર આવતા હોય છે ત્યારે તાપ તડકો વેઠવો પડે છે, લાઈનમાં ઊભું રહેવું પડે છે, અને જ્યારે જ્યારે જે કહેવાય છે કે મતદાન મથક પર આવતા હોય છે ત્યારે આ જગ્યા ઉપર નામ નથી, આ જગ્યા ઉપર નામ નથી, એટલે કંઈક ને કંઈક બહાનાબાજી કરી અને મતદારોને ગોળ ગોળ ફરાવી રહ્યા છે. એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે જે ચૂંટણી વ્યવસ્થા અધિકારી છે, એ સ્પાર્ક ટુડેના માધ્યમથી અમારી અપીલ છે કે જે પણ તમારી જે બેદરકારી છે, આ બેદરકારીને જે પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે. અપક્ષ ઉમેદવાર અને સામાજિક કાર્યકર અતુલભાઈ પણ અમારી સાથે જોડાયા છે. અતુલભાઈ, વ્યવસ્થાના નામે મીંડું, કારણ મંડપની વ્યવસ્થાની વાત કરીએ, ખુરશીની વાત કરીએ, તમામ રીતે લોકોને હાલાકી પડી રહી છે, કેવી વ્યવસ્થા જોઈ રહ્યા છો અને લોકોને જે હાલાકી પડી રહી છે તેનો કેવો સામનો લોકો કરી રહ્યા છે?
મંડપ જે બાંધ્યો છે એ અલગ જગ્યાએ બાંધ્યો છે, મતદારો મતદાન કરવા અલગ જગ્યાએ આવી રહ્યા છે, આ મતદારો અહીંયાળી મત આપવા આવી રહ્યા છે, પરંતુ એમને તાપમાં ઊભું રહેવું પડે છે, કલાક કલાક સુધી એમને આમ તેમ ભટકા કરવું પડે છે. આમાં લાઈન જોઈ શકો છો, નાના નાના બાળકોને લઈને લોકો મતદાન કરવા આવી રહ્યા છે. આ રીતની એક ગીર્દી જે છે, મતદારો ઉત્સાહિત છે પરંતુ વ્યવસ્થા નહીં હોવાના કારણે લોકોને આ રીતે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જો આ લાઈનમાં ઊભા રહે એની જગ્યાએ ખુરશી ગોઠવવામાં આવી હોય યા કોઈ અન્ય ટેબલ ગોઠવવામાં આવે કે લોકો બેસી શકે. હવે આવું કલાક કલાક અડધો કલાક મતદારો ઊભા રહે તો આનાથી ઘણા મતદારો પાછા પણ જતા રહે છે. એમની પાસેથી હા પૂછો એટલે એમને ખબર. કેટલા કલાકે ઊભા? અમે ખાસા બે કલાકથી ઊભા રહ્યા છીએ, બે કલાકથી ઊભા રહ્યા છીએ. અહીંયાથી કઈ લાઈન હલતી જ નથી અંદર. અમે કઈને પણ આયા કે બધા ચાલે જાય, વર્ક બુક સ્ટોર ચાર્જ હાથે ચાલે જાય. અહીંયા ઉભા ઉભા કંટાળીને ઓફિસરને બોલાવો કે ભાઈ આ આ વર્ક આ લોકો બરાબર ઝડપી કામ કરતા નથી, ફટાફટ કામ કરાવો, થોડું ફાસ્ટ કામ કરે જરા, એવી રિક્વેસ્ટ છે અમારી. કે તાપ બહુ લાગે છે, ગરમીનું પ્રમાણ વધારે છે. અહીંયા જો ઉપરથી અહીંયા કીડીઓ પણ પડી રહી છે, ઉપરથી મતદાર ઉપર જો કીડીઓ પડી રહી છે. હવે એક બાજુ તાપ, બીજી બાજુ કીડીઓ. તાપ અને કીડીઓ, મતદાન મતદાતાઓ મત કરશે કે મિત્રો બહુ જ મોટો પ્રશ્ન છે. અને પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે, પ્રશ્ન આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે. આ પ્રશ્ન જે છે તે બહુ મોટો પ્રશ્ન છે. અતુલભાઈ અમારી સાથે વિશેષમાં વાત કરવા. અતુલભાઈ જે પ્રમાણે વાત કરીએ તે જ પ્રમાણે મોટો પ્રશ્ન છે, લોકોને હાલાકી પડી રહી છે. આ મત સ્ટાફ નથી એવું કહે, પૂરતો સ્ટાફ નથી એવું કહે. કોણ? ચૂંટણી અધિકારી અંદર છે તે એવું કહે છે કે આવો સર. તમે શું બોલ્યા કે અમારી પાસે ત્રણ સ્ટાફ છે, ત્રણ નો સ્ટાફ નથી, એક બે ત્રણ, મારી સાથે ચાર જણા. સાહેબ લોકોની એક એવી ચર્ચા છે ને, લોકોનો આક્ષેપ છે કે કાર્યવાહી બહુ જ ધીમી થઈ રહી છે, બે બે ત્રણ ત્રણ કલાક સુધી આવ્યા તાપમાં ઉભું રહેવું પડે છે. કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે અમે, પણ મશીનમાં જે વાર લાગે તો લાગે જ ને સાહેબ, બરાબર? હા પણ અમારા પ્રયત્ન ચાલુ જ છે, અમે તો કરી રહ્યા છે, કામગીરી બંધ તો કરી. મેં સાહેબને પૂછ્યું તો સાહેબ એવું કીધું કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી, ત્રણ જ જણ છે અમે, તો ત્રણ જણ કેટલું કામ કરે? તો સાહેબ ત્રણ જણ ના હોય તો તમારે ચૂંટણી પંચને જાહેર કરવું હતું કે ભાઈ અમને દસ. જોનલ સાહેબને તમે કીધું છે પણ બરાબર છે, એટલે કહેવાનો મતલબ કે ચૂંટણી અધિકારીનો ભૂલ કરીને ઉપર અમારી પાસે વોટિંગ છે તો તમે અમને સ્ટાફ આપો. મેં રજૂઆત બે વાર કરી છે, અમારા જોનલ અહીં કઈ હશે તમે પૂછી જાઓ, રૂટ નંબર બે ના જોનલ અમે કીધું છે. અને મશીનમાં જે વાર લાગે તો લાગે જ ને સાહેબ. અને અમે આપની વાત કરીને, તમે સ્ટાફની વાત કરી તો સ્ટાફ તો ઓલરેડી તમને બધી રીતે નિમાયેલો છે, એવું કહેવા માંગે છે કે અમે પૂરતી વ્યવસ્થા કરી છે. અમે તો પ્રયત્ન કરી રહ્યા છે, અહીંયા બધા જાણે છે, સહકાર આપવાનો. ના ના સહકાર તો સાહેબ અમારો બી તમને છે જ, પણ તમે કહો છો કે પૂરતો સ્ટાફ નથી એટલે અમારે તમને કહેવું પડ્યું. ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસ પણ આક્ષેપ કરી રહ્યો છે કે અમારે આવા તાપની અંદર બે બે ત્રણ કલાક ઉભું રહેવું પડે છે. મિત્રો આવા ભર તાપની અંદર જયારે મતદાતાઓ છે તેઓને હાલાકી પડી રહી છે, શું કહેવા માંગો છો? દર ચૂંટણી વખતે આ રૂમમાં ને આ વોર્ડમાં છે ને બહુ તકલીફ પડે છે, તેનું કઈ નિરાકરણ કરવું બહુ સારી વાત છે. ને વહેલામાં વહેલી તકે આ એનું ઉકેલ કરવો જોઈએ, કેમ કે જેટલી ભીડ સવારથી આવીએ છે ને એટલી ભીડ બપોર સુધી પણ એટલી જ ભીડ જોવાય છે. તો કઈ ગવર્મેન્ટે કઈ એનો કઈ રસ્તો કરવો જોઈએ, ઉપાય શોધવો જોઈએ. ક્યારે ના આવ્યા? હે, ક્યારે ના આવ્યા? અમે સાડા બાર વાગ્યા ના આવ્યા છે હજી સુધી. હજુ સુધી અહીંથી હલ્યા નથી, અહીંથી આગળથી અહીં સુધી. મોટો પ્રશ્ન. હા, જરા સ્ટાફ જરા થોડો સ્પીડમાં કામ કરવાવાળો બેસાડે તો બહુ સારી વાત છે. લોકશાહીના પર્વ ઉજવવાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક મતદાતાઓ છે તેઓને પણ તકલીફ પડી રહી છે. અતુલભાઈ મંડપની વાત કરીએ, પાણીની વાત કરીએ, ખુરશીઓની વાત કરીએ, આ મોટો પ્રશ્ન છે. અને મોટા પ્રશ્નની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે પોતે પોતાનો ઉત્સાહથી મત આપી રહ્યા છે તે લોકો પણ અત્યારે તકલીફમાં પડી રહ્યા છે. જે રીતના લોકશાહીનો પર્વ ઉજવવા જનતા તૈયાર છે, ત્યારે જે કોન્ટ્રાક્ટ સુરતમાં આપ્યો છે, કોન્ટ્રાક્ટર દ્વારા નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે, ફલિત થયેલું છે. કોઈ જાતની અહીંયા ખુરશીઓ દેખાતી નથી, પીવાના જગ જે મૂક્યા ત્યાં ગ્લાસ નથી, સાથે અહીંયા હવે ઓફિસરો કે જે સ્ટાફ ઓછો છે, બીજી બાજુ કહે છે કે અમે મશીન ધીમા ચાલી રહ્યા છે. એટલે ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટીના મતદારો છે મતદાન કરવા આવી રહ્યા છે, પરંતુ એમને મત કરવાનો જે ચાન્સ મળ્યો છે, લાહો મળ્યો
જે મળી નથી રહ્યો. આપ અહીંયા પણ લાઈન જોઈ શકો છો કે બધે જ ટોટલી લાઈનો છે. અહીંયા છાંયડો છે, કીડીઓ નથી, પરંતુ આ રીતે લાઈનો ઉભા રહે. વડીલો છે, નાના લોકો પણ છે, આજના પંખા પણ અહીંયા નથી જોઈ શકો છો. તો આ બધી વ્યવસ્થા કરવાની, આ લોકશાહીનો પર્વ છે. લોકો પોતાનો અહીંયા મત આપવા આવ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા છે, ત્યારે જો અહીંયા પંખા પણ ન હોય તો આ ગરમીમાં ત્રાહીમામ લોકો પોકારી. અહીંયા પાછા ઉપર પતરા છે, તો અહીંયા પંખા એસી કે કંઈ કૂલર ક્યાંક મૂકવું જોઈએ, જેથી મતદારો પોતે સારી રીતે મતદાન કરી શકે. નાના નાના બાળકને લઈને આવ્યા હોય, આ બાળકને લઈને આવ્યા છે, જોઈ શકો છો કે કઈ રીતે એ ઉઠાવી રહ્યા છે કામ. અમારી સાથે નિલેશભાઈ પણ છે, તેઓ પણ વાતચીત કરશે. નિલેશભાઈ, જે પ્રમાણે મતદાતાઓને હાલાકી પડી રહી છે, આક્ષેપ કરવામાં આવે છે, ખુરશી નથી, પંખા નથી, કોઈ પ્રકારની વ્યવસ્થા નથી, ચૂંટણી પંચ શું લાગી રહ્યું છે, કયા પ્રકારે કામગીરી કરીએ છે? ચૂંટણી પંચ દ્વારા અત્યારે તો એવું ખબર પડી છે કે ખાલી વેઠ જ ઉતારવામાં આવી છે અને ખાલી કાગળ પર જ મોટી મોટી પોતાની લોકચાના મેળવવાની કામગીરી કરી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે આપણે મંગલેશ્વરની બાજુમાં જે સ્કૂલ આવેલી છે ત્યાં એક બૂથની અંદર એટલી મોટી લાઇન છે અને ત્યાં ઓફિસરને, પોલિંગ ઓફિસરને અમારે રજૂઆત કરવી પડી, તો એ ઉપરથી એવું કહે છે કે અમને સ્ટાફ ઓછો ફાળવવામાં આવેલો છે. કારણ કે 1300 મતદારો છે, 1300 મતદારોમાં 3 જ જણ કેવી રીતના કામગીરી કરી શકે, અને એનું અહીંયા લોકો જે મતદારો છે, મતદારો નિરાશ થઈ રહ્યા છે. આટલી ધોક ધકતા તાપની અંદર બે બે કલાક ઉભું રહેવું પડે છે, તો કેવી રીતના આ ચૂંટણી તંત્રની કામગીરી છે? એક બાજુ દાલિયાપુરની અંદર વાત કરીએ તો 2 જીવિત વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવેલા છે, અને અહીંયા જ 2 વ્યક્તિ બી અત્યારે મારી સાથે જ હતા, એમને બી મૃત જાહેર કરવામાં આવે છે. એટલે ચૂંટણી તંત્રની જે કામગીરી છે એ ખાલી વેટ ઉતારવા પૂરતી લાગી રહી છે, કોઈ પ્રકારનું કામગીરી દેખાતી નથી. ક્યારના આવ્યા છો મત? અડધો એક કલાક જેવો. હજી સુધી મત નથી? નથી. તમે શું કહેવા માંગો છો મતદાન? અડધો કલાક થયો. ગરમી ક્યારના આવ્યા છો તમે મત કરો? કાલના અડધો કલાકથી ઉભા છે અહીંયા ના, એટલે કોઈ તમે પોતે જોઈ શકો, કોઈ વ્યવસ્થા છે જ નહીં. એટલીસ્ટ તમે કંઈ કહી નહીં, તો તમે પંખાની વ્યવસ્થા તો કરો કે માણસ ઊભી રહી શકે, વોટ વોટ આપવા માટે એને ઊભો રહી શકે, એને શાંતિથી, ભલે ટાઈમ વધારે લાગે, એટલીસ્ટ થોડું ઘણું વ્યવસ્થા હોવું જોઈએ. ના, પાણીની વ્યવસ્થા છે અને પંખાની વ્યવસ્થા છે, તો આ વિચારવું જોઈએ આ લોકોને કે અમે લોકો એટલું બધું ટાઈમ કાઢીને આવે છે પોતાનો, એટલીસ્ટ તમે આટલું તો વિચારો યાર, તમે સરકારને આ બધું વિચારવું જોઈએ. આ વસ્તુ મતદાતાઓને હાલાકી પડી રહી છે, તે લોકોએ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નથી પંખાની વ્યવસ્થા કે નથી બેઠક વ્યવસ્થા. મિત્રો, જે પ્રમાણે વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં આજે લોકોને હાલાકી પડી રહી છે, તે જ અંતર્ગત લોકો હવે ક્યાંક ને ક્યાંક આ લાઈનો છોડી અને પાછા જઈ રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે. ક્યારે ના આવ્યા? 1 કલાકથી ઊભા છે. કોઈ નંબર જ નહીં લાગતો. મત આપ્યો? નહીં આપ્યો હજી. શું અપેક્ષા હતી અને તમારી અપેક્ષા ત્યારે નિષ્ફળ નીવડી રહી? શું કહેવા? એવું હતું બપોરે થોડું શાંત વાતાવરણ, સાહેબ બપોર પણ આટલી બધી લાઈન છે. વ્યવસ્થા માટે તમે? કોઈ વ્યવસ્થા નથી. સીટિંગ વ્યવસ્થા, પંખો? કોઈ જ નહીં, કોઈ વ્યવસ્થા નથી. લોકોને હાલાકી પડી રહી છે? હાલાકી પડી રહી છે. હા, નાસ્તો પાણી કરે. શું કહેવા માંગો? સર, મારો વોર્ડ બીજા કોઈ હાલીન જતો રહ્યો અને 2 વાર આવી ગયો. અતુલભાઈ, શું કહેવા માંગો છો? મારો વોર્ડ બીજા કોઈ આલિયન સવારમાં જતો રહ્યું છે. આમનો વોર્ડ કોઈ બીજા આપીને જતો રહ્યો છે? મોટો સડતો પ્રશ્ન છે. કમલેશભાઈ, આવો. એક મતદાતાનો વોટ બીજા કોઈ મતદાતા આપીને જતા રહ્યા છે તેવો એક ગંભીર આક્ષેપ અહીંયાના મતદાતા સાથ દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી પંચની જે અપેક્ષા આમ જનતા રાખીને બેઠી હોય છે ને, તેની અંદર આવી એક મોટી નિષ્કાળજી કે કોઈક મતદાતાનો વોટ કોઈ બીજા આપીને જતા રહ્યા છે, શું કહેવામાં? ચોક્કસથી વડોદરા શહેરના કલેક્ટર સાહેબે ડોર ટુ ડોર જેટલે પણ જગ્યા ઉપર જે બૂથો છે એ જગ્યા ઉપર જઈને લોકોના મતદારોને પૂછવું જોઈએ, એમની જે કહેવા છે કે સ્થળ તપાસ કરવી જોઈએ, કોણે ક્યાં મતદાન આપ્યું છે, આ તમામ જે પણ સમસ્યા છે એ ઉકેલવી જોઈએ. કારણ કે હાલમાં એ કેટલાક લોકોના મતદાર જે હયાત છે અને એને મૃત જાહેર કરવામાં આવ્યા છે, એવા પણ કેટલાક મતદારો છે. કેટલાક મતદારો તો એવું પણ કહે છે કે અમે વોટ નથી આપ્યો છતાં પણ અમારો વોટ પડી ગયો. એટલે આ કહેવાનો મતલબ આ શું છે? આ ચૂંટણી પર્વ જે કહેવાય છે કે મનાવવાનો એક ઉત્સાહ તરીકે મનાવવાનો હોય છે અને જે કહેવાય છે કે સાચો ઉમેદવાર જીતાડવાનો હોય છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ લાલિયાવાડી ચલાવી રહ્યું છે, ચાહે ઈવીએમમાં ગોટાળા દેખાય છે અથવા તો પછી કંઈક ને કંઈક અધિકારીઓની ખામી દેખાય છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે ચૂંટણી નિષ્પક્ષ અને વ્યવસ્થિત થવી જોઈએ એ રીતે થતી નથી એવું આજે દેખાઈ રહ્યું છે. કારણ કે અમે અલગ અલગ બૂથ પર જઈએ છીએ તો અનેક નાગરિકો અમને અનેક સમસ્યાઓ કહી રહ્યા છે. આજે જે ભાઈએ કીધું છે કે ભાઈ જે અમારો વોટ અમે આપ્યો નથી છતાં પણ મારો વોટ પડી ગયો, એટલે કહેવાનો મતલબ તમે વિચાર કરો કે જે વ્યક્તિ હજુ વોટ આપવા ગયો જ નથી
નથી અને એનો વોટ પડી ગયો અને જે વ્યક્તિ હયાત છે એને જે કહેવાય છે કે મૂજ જાહેર કરવામાં આવ્યો છે. એટલે આ બધું જે લાલિયાવાડી છે, લાલિયાવાડી બંધ કરવી જોઈએ અને નિષ્પક્ષ ચૂંટણી લડવી જોઈએ. કારણ કે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર ફૂલો ફાલો જોવા મળ્યો છે. લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે, ગૃહિણીઓ કંટાળી ગઈ છે, નોકરિયાતો જે બાળકો છે, યંગ જનરેશન છે, એ લોકોને નોકરી નથી મળતી. એટલે ઘણા પ્રશ્નો છે અને ઘણા પ્રશ્નોને લોકો કંટાળીને અહીંયા આગળ આવે છે કે ભાઈ આ વખતે તો મારે કંઈક ને કંઈક કરવું છે. પરંતુ જે કહેવાય છે કે જે રીતે નિષ્પક્ષ રીતે થવું છે, નિષ્પક્ષ થતું નથી. એટલે ચૂંટણી પંચને આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે જે પણ જે સુવિધાઓ છે એને વહેલામાં વહેલી તકે વ્યવસ્થિત રીતે સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી અમારી માંગ છે. અતુલભાઈ બહુ મોટી નિષ્કાળજી, શું કહેવા માંગો છો? કોઈક બીજાનો મત કોઈ બીજા આપીને જતા રહે. અરવિંદભાઈ વસ્રમભાઈ પ્રજાપતિ અહીંયા ઊભા છે, આમનો મત સવારે કોઈ આપીને ગતું રહ્યું છે તો આ કઈ રીતની અંદર તપાસ થતી હશે? એમનું આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ શું તપાસે છે આ લોકો? કેવી રીતે તપાસે છે? તો આમનો મત બીજા કોઈ આપીને ગયા છે? જો આમનો મત બીજા કોઈ આપીને ગયા હોય તો જે પણ અત્યારે ઓફિસરો છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જે પણ ઓફિસર હોય એની સાથે સાથે ચૂંટણી પંચે આવા લોકો જો મતદાન આપીને ગયા હોય તો સીસીટીવી કેમેરામાં જોઈને આ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. વારંવાર જો આવા બનાવ બનશે તો અન્ય લોકો પણ આ રીતના બનાવો બનાવતા થઈ જશે. ક્યારના ઉભા છો બેન? અડધો કલાક તો. તમે ક્યારના ઉભા છો? થોડી જાય, થોડી વાર થઈ. બહેનો જે પ્રમાણે લાઈનમાં ઊભી રહી છે તે જ પ્રમાણે હેન્ડીકેપ છે પાછો. એક વોર્ડમાં કામ જ હતો રહે. આ હેન્ડીકેપ છે પાછા ને એમનો મત બીજા કોઈ આપી ગયા છે કે કઈ રીતની નિષ્કાળજી છે? જે પણ ઓફિસર આ જોડાયેલા હોય એમની સામે ચૂંટણી કમિશનર, કલેક્ટર સાહેબ ફરિયાદ દાખલ કરે અને જે મત આપી ગયો હોય સીસીટીવી કેમેરાથી તપાસ કરે અને એની ધરપકડ કરવામાં આવે. આ નોડલ ઓફિસર કોણ છે અહીંયા ગાડી? નોડલ ઓફિસરને પણ તમે તપાસ કરો. કારણ કે આ નોડલ ઓફિસરની જવાબદારી હોય છે કે આ વોટ કોનો છે, આ ભાઈનો વોટ છે છતાં પણ જે કોઈ બીજો આપીને જતો રહ્યો, એટલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા જેલના પાછળ સળિયા પાછળ જવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે. મહત્વની બાબત એ છે કે મતદાતાઓ જે પ્રમાણે અપેક્ષા રાખીને બેઠા હોય છે તે અપેક્ષાની અંદર એ લોકો નિષ્ફળ નીવડ્યા હોય તેવી બાબત સામે આવી છે. મે મહિનાનો તાપ છે, મે મહિનાના તાપની અંદર ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થાની સાથે એસીની તો અપેક્ષા નથી પરંતુ પંખા તો હોવા જોઈએ ને. મિત્રો, લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે, પોતાના ઘરનો કોઈ પ્રસંગ નથી. તે અંતર્ગત તમામ જે મતદાતાઓ છે નિરાશ થઈને જઈ રહ્યા હોય તેવી માહિતી સામે આવી છે. સાથે એક મોટી નિષ્કાળજી છે કે મતદાતાનો જે વોટ છે તે કોઈ બીજા આપીને જતા રહ્યા છે. હવે આની સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તે એક મોટો પ્રશ્નાર્થ થઈ આવ્યો છે. અનેક આવા પ્રશ્નો છે વડોદરા શહેરના સળગતા પ્રશ્નો અમે આપને બતાવતા રહીશું. જોતા રહો અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેમેરામેન જીતુ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.